નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકારું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 7 માટે ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં આપણે 2.2 કરવાનું છે. એની અંદર પહેલી રકમ અહીંયા તમને આપેલી છે. તો આપણે જોઈએ મિત્રો, તો પહેલી રકમની અંદર તમને કીધું છે કે એ થી ડી માં દર્શાવેલી આકૃતિઓ ને અનુરૂપ જે જવાબ આપેલા છે 1 થી 4 એની સાથે આપણે જોડકા જોડવાના છે. હવે આપણે જોઈએ 2×1/5, તો આ આકૃતિની અંદર જોવાનું કે એક વસ્તુના 5 ભાગ પડેલા છે, એમાંનો એક ભાગ એવા 2 આપેલા છે. તેવું ક્યાં છે? આ 5 ભાગ છે, એમાંનો એક ભાગ છે, તેવા 2 ભાગ આપેલા છે. તો 2 વડે ગુણીએ તો કોણ આવશે અહીંયા? તો આ બંને એકબીજા સાથે આવશે, તો કે 5મો ભાગ છે. ત્યાર પછી આપણે જોઈએ 2×1/2, એટલે અડધો ભાગ. તો અડધો ભાગ ક્યાં છે? એવા 2 પાછા 2, તો 1 અને 2, તો કોણ કોણ આવશે? આની સાથે આ આવશે. ત્યાર પછી આપણે જોઈએ 2/3, તો એક વસ્તુના 3 ભાગ, એમાંના 2 ભાગ રોકાયેલા છે. તો અહીંયા 2 ભાગ રોકાયેલા છે, એવા કેટલા? 3. તો 1, 2 અને 3, 2/3 ભાગ છે, 2/3 ભાગ. તો આ કોની સાથે આવશે? આની સાથે. ન સમજાય તમે આ રીતે લઈ લઈએ, જાતે સમજાય કે આ બંને છે. અને છેલ્લો તો ચોથો ભાગ તો ખ્યાલ આવી જ જાય. ચોથો ભાગ, તો કોણ કોણ સાથે આવશે? આ બંને સાથે આવશે. તો આપણે તરત ખબર પડી જાવી જોઈએ કે એક વસ્તુના કેટલા ભાગ. એક વસ્તુ હોય તો એનો અડધો ભાગ, એટલે 1/2 ભાગ કહેવાય. પછી એમ કે તો 4 ભાગમાંના 2 ભાગ રોકાયેલા છે અથવા 3 રોકાયેલા છે, તો આની ઉપરથી તમને અંદાજ આવી જવો જોઈએ. તો હવે આપણે આગળના દાખલામાં જશું મિત્રો. તો બીજા દાખલા તરફ આપણે જોઈએ. તો આપણે બીજો દાખલો જોઈએ મિત્રો. આપણે બીજા દાખલાની અંદર આપણે આપેલું છે કે એ થી સી નીચે આપેલ છે, તેને અનુરૂપ જવાબો છે 1, 2 અને 3 પસંદ કરવાના. એક પંચમાંશ એટલે ત્રણ ગુણ્યા એક પંચમાંશ ગુણાકાર હોય મિત્રો ત્યારે કોઈ લસાઅ કાઢવાની છે કે જરૂર રહેતી નથી અંશ અંશનો ગુણાકાર હોય અને છેદ છેદનો ગુણાકાર હોય અહીંયા આપણે લઈએ તો ત્રણ એકા ત્રણ છેદમાં પાંચ તો એક પંચમાંશ એવા ત્રણ તો અહીંયા પાંચ ભાગ છે એમાંનો એક ભાગ પાંચ ભાગ છે એમાંનો એક ભાગ તો એક બે અને ત્રણ એટલે ત્રણના છેદમાં પાંચ છે તો કોણ કોણ સાથે આવશે આ બંને આવશે તો હવે આની પછીનો દાખલો જોઈએ આપણે. ત્રીજા દાખલા તરફ જોઈએ. ત્રીજો દાખલો જોઈએ મિત્રો આપણે ક્ષમતિ ફેરવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં પણ દર્શાવવાનું છે જે મળતા હોય તેને આપણે મિશ્ર સંખ્યા અપૂર્ણાંકમાં પણ મેળવશું. તો પેલા આપણે જોઈએ અંશનો ગુણાકાર થાય આના છેદમાં. કશું ઘસવું હોય તો 1 તો ગણવાનો જ હોય, તો ઉપર ગુણાકાર લઈએ તો શું થઈ જાય? 7×3/5, તો 7×3=21/5. અને અપૂર્ણાંકમાં ફેરવવું છે મિશ્ર સંખ્યાની અંદર, તો શું થાય? આ રીતે કરવાનું. 5 અને 21, 5×20, શેષ કેટલી વધી? 1. તો આનું સૂત્ર યાદ રાખો. આવી ગયો આગળ ભાગફળ. ત્યાર પછી છે શું લેવાનું છે? શેષ અને છેદમાં ભાજકો. તો આ મુજબ આપણે મૂકીએ તો ભાગફળ કેટલા છે? 4. શેષ કેટલી છે? 1. અને ભાજક કેટલા છે? 5. સમજાય છે આ વસ્તુ? તો યાદ રાખવાનું ભાગફળ શેષ ના છેદમાં ભાજક. બીજો દાખલો આપણે જોઈએ એની અંદરનો, ત્રીજાનો બીજો.
તો અંશ અંશનો ગુણાકાર 4 ગુણ્યા 1 છેદમાં 3 અને છેદમાં કશું નહીં 1 તો n તો 4 એકા 4 છેદમાં 3 તમે ભાગાકાર કરો તો કેટલા આવશે 3 એકા 3 1 તો શું મેળવું તો ભાગફળ 1 શેષ 1 અને ભાજક 3 એની પછી આવી આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 6 છેદમાં 7 બે છ 12 છેદમાં 7 મિશ્રમાં ફેરવું છે તો 7 અને છેદમાં 12 7 એકા 7 કેટલા વીધા 5 તો ભાગફળ કેટલું છે 1 શેષ કેટલી છે 5 અને ભાજક કેટલો છે 7 આની પછીનો દાખલો છે અહીંયા પણ અંશ અને છેદનો જે છે તો અંશ અંશનો અને છેદ છેદનો ગુણાકાર થાય ઉપર 5 2 10 અને 9 એકા 9 સાત 10 ત્યાં છેદમાં 9 હવે તો આપણે ખબર પડી જાય કેટલે ભાગ કરે 9 એકા 9 એક હોય તો અને છેદમાં 9 અહીંયા આપણે જોઈએ 2 ગુણ્યા 4 છેદમાં 3 તો 4 દુને 8 છેદમાં 3 ન ખબર પડે તો આપણે ભાગાકાર કરવાનો 3 અને 8 3 દુને 6 કેટલા આવશે શેષ 2 ભાગફળ કેટલું છે 2 શેષ કેટલી છે 2 ભાજક કેટલો છે 3 ખ્યાલ આવે છે ચાલો તો આગળ જોઈએ આપણે આ બંનેનો જોઈએ તો આ બંનેનો ગુણાકાર થાય છેદમાં 2 તો 2 વડે ભાગ ચાલે તો 2 એકા 2 અને 2 તેરીને 6 બરાબર છે 2 થી ભાગ દેલા 2 એકા 2 2 તેરી 6 ઉપર શું વધ્યું 5 ગુણ્યા 3 તો 5 તેરીને 15 આનો જવાબ થશે 15 અહીંયા આવીએ તો 11 ગુણ્યા 4 11 ગુણ્યા 4 છેદમાં 7 11 ચોક 44 છેદમાં 7 હવે આપણે જોઈએ તો મિશ્ર સંખ્યા એમ ફેરવું છે 7 અને 44 7 6 2 40 2 વિધા ભાગફળ કેટલું છે 6 ભાગફળ શેષ અને ભાજક ન ખબર પડે જોઈ લેવાનું 6 7 42 42 ને 44 ને છેદમાં 7 અહીંયા 20 ગુણ્યા 4 છેદમાં 5 5 વડે ભાગ ચાલશે 5 એકા 5 5 ચોક 20 તો 4 ગુણ્યા 4 હોય જાય તો ચોકે ચોકે 16 હવે આપણે અહીંયા આવીએ તો 13 ગુણ્યા 1 છેદમાં 3 તેર એકા તેર છેદમાં 3 આપણે ખબર પડી જાય 3 ચોક 12 તો ભાગફળ કેટલા મળે 4 એક સત્યાંશ 4 પૂર્ણાંક એક સત્યાંશ નહીં આવે 5 ગુણ્યા 3 છેદમાં 5 5 થી ભાગ ચાલશે 5 એકા 5 અને 5 તેરી 15 તો 3 ગુણ્યા 3 તો 3 તેરીને 9 તો આ રીતે આપણે કરવાનું છે તો આમાં જેટલા મિશ્ર સંખ્યા છે ચોથા પાંચમા ધોરણ થી આપણે ભણી ગયા છે ભાગાકાર કરવાનો સૂત્ર યાદ રાખવાનું ભાગફળ શેષના છેદમાં ભાજક તો તરત જ થશે હવે એની પછીના દાખલા જોઈએ આપણે મિત્રો પછીનો દાખલો જોઈએ આપણે ચોથા દાખલામાં આપણે જોઈએ મિત્રો છાયાંકિત કરો તો એના એક દ્વિતીયાંશ ભાગ વર્તુળમાં છાયાંકિત કરવાનું છે ચિત્ર બી ના બે તૃતીયાંશ ત્રિકોણમાં છાયાંકિત કરવાનું છે ચિત્ર સી ના ત્રણ પંચમાંશ ભાગમાં ચોરસ જે છે એમાં છાયાંકિત કરવાનું હવે અહીંયા પેલા વહેલા મૂંઝાવાની જરૂર નથી એક તૃતીયાંશ ભાગ એટલે ટૂંકમાં અડધા હોય એટલે કદાચ અડધા ન સમજાય તો બધા ગણી લેવાના અને એને એક તૃતીયાંશ સાથે ગુણી નાખવાનું તો અહીંયા આપણે ગણીએ તો 1 2 3 4 1 2 3 4 ચોકે ચોકે 100 100 થયા અહીંયા એક દ્વિતીયાંશ સાથે ગુણી નાખીએ બે વડે ભાગ ચલાવતા આવડે ભાગાકાર કરતા તો 2 8 અને 16 તો કેટલા વર્તુળમાં તમે કરશો 8 વર્તુળની અંદર છાયાંકિત કરવાનું છે તો 1 2 3 4 5 6 7 અને 8 તમે જોઈ શકો છો અડધા થઈ ગયા હવે આપણે આ પૂછે બે તૃતીયાંશ ભાગમાં તો ત્રિકોણ કેટલા છે 9 છે તન તેરીને 9 તો 9 છે એને ગુણ્યા 2 તૃતીયાંશ જેટલા કીધા છે ભાગ એટલા અહીંયા આપણે કરી શકીએ 3 તેરી 9 9 અને અહીંયા આપણે જોઈએ તો 3 ને 6 ન ખબર પડે
ન ખબર પડે તો તમારે શું કરવાનું છે, બે તૃતીયાંશ ભાગ, ત્રણ ભાગ પાડો, એક બે અને ત્રણ, એમાં બે ભાગ છે, રોકાઈ ગયા તો છ થઈ ગયા. તો એ રીતે પણ તમને ખ્યાલ આવી જાય, એક બે ત્રણ ચાર પાંચ અને છ. અહીંયા જોઈએ તો ત્રણ પંચ ભાવ જે છે એ ચોરસ ની અંદર આપણે છાંય દીધા, કુલ કેટલા છે, એક બે ત્રણ ચાર ને પાંચ, એ ત્રણ હરોળ છે, તો પાંચ તેરી ને પંદર, તો પંદર સાથે આપણે ગુણાકાર કરીએ, ત્રણ પંચમાંશ ભાગને ન ખ્યાલ આવે તો પાંચ ભાગ કરી નાખાય, એક બે ત્રણ ચાર ને પાંચ, એમાં ત્રણ ભાગ રોકી લેવાના, થઈ ગયું. અહીંયા આપણે જોઈએ પાંચ એકા પાંચ, પાંચ તેરી પંદર, ત્રણ તેરી ને નવ, તો એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ, થઈ ગયો. તમે જોઈ શકો છો, જો એક બે અને ત્રણ અને ચાર ને પાંચ, ત્રણ ભાગ રેખા, એ જ રીતે અહીંયા બે દ્રશ્યા સુધી, એક બે તો બે ભાગ રેખા, ત્રીજો ન રેખો, અહીંયા અડધો કિલો તો અડધો આવી ગયો. તો એ રીતે પણ તમને ખ્યાલ આવી શકે છે. એની પછીનો પાંચમો દાખલો આપણે જોઈએ મિત્રો. તો પાંચમો દાખલા તરફ જઈએ. પાંચમા દાખલાની રકમ આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે. પાંચમો દાખલો જોઈએ એ ચોવીસ અને છેતાલીસ, પહેલું પહેલું ચોવીસ, બીજું છેતાલીસ, દરેકના એક તૃતીયાંશ ભાગ. તો પહેલા પહેલાં આપણે એ માટે લઈએ, પહેલું પહેલું ચોવીસ નો એક તૃતીયાંશ ભાગ, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. હવે આપણે જોઈએ તો ચોવીસ એકા ચોવીસ થશે, એને બે વડે ભાંગી નાખવાનું છે. તો બે વડે ભાંગે કરતા આવડે, બે એકા બે અને બે દૂ ચાર, એટલે કે બાર દૂ ને ચોવીસ, અહીંયા ભાંગાકાર કેટલો થશે, બાર. એનું બીજું જોઈએ આપણે, છેતાલીસ ના એક દૃતીયાંશ, તો છેતાલીસ એનો એક દૃતીયાંશ ભાગ, તો છેતાલીસ ગુણ્યા એક અને છેદમાં બે, તો છેતાલીસ એકા છેતાલીસ, બે વડે આપણે ભાગ ચલાવી દઈએ, તો બે દૂ ચાર અને બે તેરી છ, એટલે ત્રેવીસ દૂ ને છેતાલીસ ખ્યાલ આવી જાય, ન આવડે તો પછી આમ કરવાનું, બે દૂ ને ચાર, છ ને નીચે ઉતાર્યા રહેશે અને બે તેરીને છ, અને આ છે શૂન્ય, દીકરી જવાબ કેટલો આવ્યો, ત્રેવીસ. તો આ રીતે કરવાનું, ન સમજાય તો. ત્યાર પછી બી ની અંદર આપણે બીમાં એ પૂછે અઢાર અને સત્યાવીસ ના બે તૃતીયાંશ ભાગ, તો પેલું એનું છે અઢાર, એનો બે તૃતીયાંશ ભાગ, તો અહીંયા અઢાર ગુણ્યા બે છેદમાં ત્રણ, તો ત્રણ વડે જો ભાગ ચલાવતા આવડે તો આ રીતે કરવાનું, આ ત્રણ એકા ત્રણ છે, તો આ શું છે, ત્રણ છ અઢાર છે, તો ત્રણ ત્રણ ઉડી ગયા, એક વધો તો વધ્યું શું, છ અને બે, છ દૂને બાર, સમજાય છે, છેદ ઉડાડતા ત્રણ છ અઢાર, એટલે છ ને બાર, આપણી પાસે વેધા બાર. એનું બીજું જોઈએ આપણે, કેટલાના સત્યાવીસ, સત્યાવીસ ના બે તૃતીયાંશ ભાગ, તો સત્યાવીસ ગુણ્યા બે છેદમાં ત્રણ, ત્રણ નો કર્યો આવડે એટલે આપણે આવડે, તો ત્રણ એકા ત્રણ અને ત્રણ નવા ને સત્યાવીસ, ત્રણ થી જ ભાગેલા, અંશ અને છેદમાં જતા, અંશ અંશમાં છેદ છેદમાં નહીં દેતા, ઉપર નીચે અંશ છેદમાં ચાલે, પણ ક્યારે ગુણાકાર હોય તો કે ભાંગાકાર હોય તો, સરવાળા બાદ બાકીમાં નહીં છેદ ઉડાડતા, અપૂર્ણાંક હોય તો એમાં ઉડે, પણ પ્લસ વાળી સંખ્યામાં એકબીજામાં ન ચાલે. તો આપણી પાસે શું થયું, નવ ગુણ્યા બે, નવ ગુણે અઢાર. હવે આપણે જોઈએ સી, તો સી ની અંદર સોળ ના ત્રણ ચતુર્થાંશ ભાગ અને છત્રીસ ના, તો સોળ ના ત્રણ ચતુર્થાંશ ભાગ, તો સોળ ગુણ્યા ત્રણ છેદમાં ચાર, ચાર નો ઘડિયો આપણે ફાવે એટલે ચોકે ચોકે સોળ, તો વિધુ શું, ચાર ગુણ્યા ત્રણ, તો ચાર છેદીને બાર, આ પેલું. તો એની અંદર બીજું કેટલાય પાસે છત્રીસ, તો છત્રીસ નો એક રેતની આ ગુણાકાર કરવાનો ત્રણ ચતુર્થાંશ, તો છત્રીસ ગુણ્યા ત્રણ છેદમાં ચાર, ચાર નો ઘડિયો આપણે લઈએ તો નવ ચોક છત્રીસ, નવ ગુણ્યા ત્રણ, તો નવ તેરી ને સત્યાવીસ થઈ જાય છે. હવે આપણે ડી જોઈએ, તો ડી ની અંદર પેલું જોઈએ આપણે,
તો 20 ના 4 પંચમાંશ ભાગ, તો 20 ગુણ્યા 4 છેદમાં 5, 5 માં ભર્યો 5 એકા 5 અને 5 ચોક 20, તો શું વધ્યું 4 ગુણ્યા 4, તો ચોકે ચોકે 100. બીજું લઈએ આપણે, કેટલા છે 35, એને ગુણ્યા 4 પંચમાંશ, તો 35 ગુણ્યા 4 છેદમાં 5, 5 નો ભર્યો બોલે 5 છતાં 6 દાખલો જોઈએ આપણે મિત્રો, આપણે જોઈએ 6 દાખલો, ગુણાકાર કરી અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો અહીં આપણે જોઈએ તો આ મિશ્ર સંખ્યા છે, તો અહીં આપણે જોઈએ તો આ 3 છે, તો મિશ્ર સંખ્યાને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવવી પડે. જો અપૂર્ણાંકમાં ફેરવતા આવડતું સારું જાય, શું કરવાનું, પચો પચો 25 ને 26, તો અહીંયા શું આવ્યું 26 ના છેદમાં 5. એવા કઈ રીતે આવ્યું, તો આ જે સંખ્યા છે એ 5 ગુણ્યા 5 વત્તા 1 છેદમાં 5, આ બેનો ગુણાકાર અને વત્તા 1 છેદમાં 5, પચો પચો 25 વત્તા 1 અને 26 ના છેદમાં 5, એ આપણે અહીંયા મૂકી છે. સમજાય છે વસ્તુ? હવે આપણે એનો ગુણાકાર જોઈએ, તો અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, 26 છેદમાં 5, બેનો ગુણાકાર કરીએ, તો ગુણાકાર કરીએ આપણે તો આપણે શું મળશે મિત્રો, તો 3 6 18 વધી એવી 1 3 6 ને 7 છેદમાં 5. હવે આપણે ખબર છે ભાગાકાર કરીએ આપણે, તો ભાગાકાર કરો શું થાય મિત્રો, 5 થી આપણે ભાગાકાર કરીએ, 5 એકા 5, 2 વચ્ચે છેદમાં 8, પછી પછી 25 3, તો ભાગ પણ કેટલા છે 15, શેષ કેટલી છે 3 અને ભાજક કેટલો છે 5. હવે જોઈએ આવી જાય છે 15 5 75 અને અંદર 3 ઉમેરો 78 ને 5 આવી ગયું, તો આ રીતે કરવાનું છે. એની પછી આપણે જોઈએ તો આને આપણે મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંક લઈએ, 6 6 24 24 ને 3 27, તો 27 ના છેદમાં 4, કઈ રીતે કર્યું ખ્યાલ આવ્યો, આ બેનો ગુણાકાર 6 ગુણ્યા 4 વત્તા 3 છેદમાં 4, તો 6 6 24 વત્તા 3 27 ના છેદમાં 4, ખ્યાલ આવે છે. હવે આપણે ઉપર ગુણાકાર લઈ લઈએ, 5 7 35 વધી આવી 3, 5 2 10 ને 3 13, હવે આપણી પાસે 135 ના છેદમાં 4, તો 4 વડે આપણે ભાગ ચલાવવાનો, તો 4 3 12, 1 મેળો 5 ને નીચે વધારીએ, 4 3 12, અહીંયા વધ્યા 3. હવે ભાગફળ કેટલો છે 33, શેષ કેટલી છે 3 અને 4. હવે આપણે જોઈએ તો સાચું છે કે નહીં, તો 4 3 12 વધીએ 12 ને 13, 132 છે, 132 ની અંદર 3 ઉમેરો 135 થઈ ગયા, તો આપણો જવાબ કેવો છે, સાચો છે. અહીંયા આપણે જોઈએ મિત્રો, હવે તમને આવડી ગયો છે, 4 2 8 8 ને 1 9 9 ના છેદમાં 4, તો 9 7 ને 63 63 ના છેદમાં 4, હવે તમને આવડવું જોઈએ. જો 4 છે આપણે લઈએ, તો 4 1 4 2 4 5 ને 20 3 લીધા, તો આપણી પાસે કેટલું મળ્યું, ભાગ પર 15, શેષ કેટલી છે 3 અને છેદમાં 5 4. અહીંયા આવીએ આપણે તો અપૂર્ણાંક પણ ફેરવીએ, 76 18 ને 1 19, 19 ના છેદમાં 3, 76 18 ને 1 19. હવે અહીંયા જોઈએ 19 6 76 ના છેદમાં 3, તો 3 વડે ભાગાકાર કરીએ આપણે, એટલે 3 2 6 1 અને 3 5 ને 15, 1, તો શું મેળવ્યું 25 પૂર્ણાંક 1 3 5 75 ને 1 76 થઈ ગયું. અહીંયા
મિત્રો, આને આપણે પેલા અપૂર્ણાંકમાં ફેરવીએ. તો હવે તમને આવડી ગયું છે, ચાર તેરી ને બાર, બાર ની અંદર એક ઉમેરીએ તો તેર, તો તેર અને એના છેદમાં જે છે તો એ જ મૂકવાનો. હવે આપણે અહીં લઈએ છ, તો તેર ગુણ્યા છ, તો તેર છ અઠ્યોતેર ના છેદમાં ચાર. ભાગાકાર કરો, ભાગાકાર કરીએ આપણે, ચાર એકા ચાર, ત્રણ વીધા નવ ચોક છત્રીસ, બે વીધા અહીં આપણી પાસે શું મેળવું, ઓગણીસ પૂર્ણા બે ના છેદમાં ચાર. પણ હજી ભાગ ચાલે, એક તૃતીયાંશ થઈ જશે તો કે હા થઈ જાય ને, શું થશે અહીંયા, તો બે વડે ભાગ કરાવી દો, તો બે એકા બે અને બે દો ને ચાર. અહીંયા આવી ત્રણ પંચા પંદર, પંદર ને બે સત્તર, ખ્યાલ આવે છે, પાંચ તેરી પંદર, પંદર ને બે સત્તર થયા. હવે એ તમને મિશ્ર સંખ્યા આવડી જાવી જોઈએ, જો મિશ્ર સંખ્યા તમને આવડે તો તમને આનંદ આવશે. હવે એને ગુણ્યા આપણે કરવાના છે આઠ, સમજાય છે, અંશ અંશનો ગુણાકાર, અંશ અંશનો ગુણાકાર. તો સત્તર અઠારી એકસો ને છત્રીસ છેદમાં પાંચ, ભાગ ફરલી આપણે, આપણે શું મળશે, આમનો પણ ખ્યાલ આવી જાય, ન ખ્યાલ આવે તો ભાગાકાર કરવાનો. પાંચ દુને દસ છેદમાં ત્રણ, પાંચ સત્તા ને પાંત્રીસ, એક મહિનો, તો ભાગફળ કેટલા છે, સત્યાવીસ, એકના છેદમાં પાંચ. તો આ રીતે છે મિત્રો, આપણે મિશ્રમાં ફેરવાનું છે. તો હવે આપણે સાતમા દાખલા તરફ જઈએ. સાતમો દાખલો આપણે જોઈએ મિત્રો, તો સાતમા દાખલાની જે રકમ, સાતમા દાખલાની રકમ આપણી પાસે અહીંયા છે એ, તો પહેલું બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને ચાર પૂર્ણાંક બે નવમાંશ નો અડધું કરવાનું છે. એ જ રીતે ત્રણ પૂર્ણાંક પાંચ છષ્ટમાંશ અને નવ પૂર્ણાંક બે તૃતીયાંશ બંનેના પાંચ અષ્ટમાંશ કરવાના છે. તો પહેલું એલું આપણે એ લઈએ, તો એની અંદર આપણે જોઈએ તો આપણે પહેલું બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એનું આપણે અડધું કરવાનું છે. તો આને મિશ્ર સંખ્યા એમ ફેરવીએ, તો ચાર દો ને આઠ, આઠ ને ત્રણ અગિયાર, અગિયાર ના છેદમાં ચાર, ખ્યાલ આવે છે, ચાર દો ને આઠ, આઠ ને ત્રણ અગિયાર, એને ગુણ્યા એક દ્વિતીયાંશ, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, અગિયાર એકા અગિયાર ને છેદમાં આઠ. હવે આપણે અહીંયા જોઈએ તો ભાગાકાર થાય, આઠ એકા આઠ, ત્રણ વધે અને એના છેદમાં આઠ, આપણે જે રીતે ભાગાકાર કરીને કરતા એ જ રીતે. બીજું લઈએ આપણે તો ચાર પૂર્ણાંક બે નવમાં એના અડધા કરીએ આપણે, તો આપણી પાસે નવ ચોક છત્રીસ, છત્રીસ ને બે આડત્રીસ, આડત્રીસ ના છેદમાં નવ, એને ગુણ્યા એક દ્વિતીયાંશ. જો છેદ ચાલતો હોય ભાગ તો અહીંથી જ કરી નાખાય, તો બે થી ચલાવીએ, તો બે થી ચલાવી દે તો ઓગણીસ. તો હવે આપણી પાસે શું રહ્યું, ઓગણીસ ઓકા ઓગણીસ અને નવ, તો નવ એકા નવ, નવ દુને અઢારે ભાગ ચાલશે, નવ દુને અઢાર, બે પૂર્ણાંક એક નવ માસે. હવે આપણે બી જોઈએ, તો આ પહેલો દાખલો થયો, પહેલો અને બીજો એના, હવે બીજો દાખલો છે બી વાળો, તો એની અંદર આપણે પહેલું એવું જોઈએ, ત્રણ પૂર્ણાંક પાંચ છષ્ટમાંશ એનો આપણે પાંચ અષ્ટમાંશનો ભાગ જોઈએ. તો પહેલાં પહેલાં આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવશું, મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો છત્રી અઢાર, અઢાર ને પાંચ ત્રેવીસ, ત્રેવીસના છેદમાં છ અને પાંચના છેદમાં આઠ. હવે ગુણાકાર કરવાનો, અંશ અંશનો છેદ છેદનો, તો પાંચ તેરી ને પંદર, અગિયાર એક, પાંચ દસ ને અગિયાર એકસો પંદર, છેદમાં એવા અડતાલીસ આવી ગયા. તો હવે આપણે અહીંયા જોઈએ તો ભાગ ક્યાં ચાલે છે, તો અડતાલીસ થી આપણે લઈએ તો ભાગાકાર કરીએ એકસો ને પંદરમાં, તો અડતાલીસ દો કરી નાખીએ તો છન્નું થશે, ચાર આના અને પંદર આના અને કેટલા થયા ઓગણીસ, તો બે પૂર્ણાંક ઓગણીસના છેદમાં અડતાલીસ આ રીતે રહેશે. હવે આપણે લઈએ બીજું, હવે અડતાલીસનો ઘડિયો ન આવડતો મૂંઝાણ જરૂર નથી, અડતાલીસ એક અડતાલીસ
ચાર દુને આઠ, આઠ દુને સોળ, તો આ બે સરવાળો કરી નાખો, આઠ ને એક નવ, છનો થઈ ગયા. પછી ત્રીજું જોઈએ છે, ચાર તેરીને બાર, આઠ તેરીને ચોવીસ, તો આપણે અહીંયા જોઈએ તો આ બેનો સરવાળો કરી નાખો, 144 થઈ ગયા. આ રીતે લેતું જવાનું હોય છે મિત્રો. બીજું જોઈએ આપણે બે, તો નવ ગુણા બે તૃતીયાંશ એને ગુણ્યા પાંચ અષ્ટમાંશ. પેલા આપણે નવ પૂર્ણાંક પણ મેળવીએ, નવ તેરી સત્યાવીસ, સત્યાવીસ ને બે ઓગણત્રીસ, તો ઓગણત્રીસના છેદમાં ત્રણ અને પાંચ અષ્ટમાંશ. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, તો અહીંયા ગુણાકાર કરીએ, પાંચ નવા પિસ્તાલીસ, ચાર પાંચ દો દસ ને ચાર ચૌદ, અને આઠ તેરીને ચોવીસ. હવે આપણે ભાગાકાર કરીએ તો ચોવીસ અને એકસો ને પિસ્તાલીસ. હવે આપણે અહીંયા જોઈએ તો પચીસ થી આપણે લઈએ, પચીસ પંચા પચીસ છ ચાલે, તો દોઢસો થાય છે, તો અહીંયા છ થી ભાગ ચાલે છે. જોઈ જોઈએ આપણે તો છ દુને બાર, છ છ ચોવીસ, એકસો ને ચુમ્માલીસ થાય છે, છ એ ભાગ ચાલશે, એકસો ચુમ્માલીસ એક વધ્યા, તો ચોવીસ પૂર્ણાંક અને છ પૂર્ણાંક એકના છેદમાં ચોવીસ આપણે જવાબ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે સાતમો દાખલો થાય. હવે આઠમા દાખલા તરફ મિત્રો આપણે તો આઠમા દાખલાની જે રકમ છે મિત્રો જોઈએ આપણે. આઠમો દાખલો છે, વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા, તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને દીધું, તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પી ગઈ. એટલે 5 ભાગ કરો 1-1 લિટરના, તેમાંથી 2 લિટર વિદ્યા પી ગઈ, 2/5 એટલે 2 લિટર એ પી ગયો, તો 3 લિટર કોણે પીધું હોય? પ્રતાપે. એટલે 3/5 છે, ઓટોમેટિક ખ્યાલ આવી જાય એવું છે. તો અહીંયા તમને પૂછ્યું છે વિદ્યાએ કેટલું પાણી પીધું, તો અહીંયા આપણે જોઈએ કુલ પણ કેટલું છે, 5 લિટર. હવે વિદ્યાએ પીધું પાણી આવે છે, તો વિદ્યાએ પીધેલું પાણી, પીધેલું પાણી તો 5 લિટર, અને કેટલું ભાગનું પાણી પીધું, 2/5, તો 5/5 ઉડી ગયા, તો કેટલું લીટર પીધું, 2 લિટર પાણી પીધું. તો પ્રતાપે કેટલું પાણી પીધું એ, તો પ્રતાપે પીધેલું પાણી તો 5 - 2 કેટલું પાણી પીધું, 3 લિટર પ્રતાપે પાણી પીધું. તેનો ભાગ જોઈએ આપણે, તો ભાગ જોઈએ તો 3/5. તો આ રીતે મિત્રો અહીંયા આપણે 2/2 પૂર્ણ કરીએ છીએ. વિડીયો બરોબર જુઓ, આખો વિડીયો જુઓ, પૂરેપૂરો સાંભળો, સમજો, સાથે લખતા જાઓ. ત્યારબાદ જ્યાં ન સમજાય વિડીયો વારે વારે જુઓ, સમજાઈ જાય ફરીવાર પોતાની જાતે દાખલા. આત્મવિશ્વાસો બનવાનું છે, માત્ર ઉતારા મારવાના નથી, કારણ કે નકલ ને અકલ હોતી નથી. તો હસતા રહો અને મહેનત કરતા રહો, વિડીયો વધુ વધુ શેર કરો, તમારા મિત્રોને પણ આપો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયો તમને પ્રાપ્ત થતા રહે. જય હિન્દ.